ગરબા આયોજકો અને ખેલૈયામાં ચિંતા જોવા મળી રહી છે અત્યારે આપણે વડોદરાના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે છીએ અને આપ જોઈ શકો છો કે જે સતત છેલ્લા પાંચ દિવસથી વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે તેને લઈને ગરબા ગ્રાઉન્ડમાં સતત પાણી ભરાઈ રહ્યા છે આયોજકો તેમના તમામ પ્રયાસો કરે છે પરંતુ દિવસ દરમિયાન કામગીરી કર્યા બાદ મોડી રાત્રે ફરીથી ધોધમાર વરસાદ પડે છે અને સ્થિતિ એની એ રહે છે એટલે આયોજકો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય બની ગયો છે શહેરમાં વાત કરીએ તો વડોદરા શહેરના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ નવલખી વીએનએફ ગરબા ગ્રાઉન્ડ શક્તિ ગરબા ગ્રાઉન્ડ યુનાઇટેડ વે સુપ્રસિદ્ધ ગરબા તમામ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે મેદાન ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો જે બે દિવસ પહેલાં એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયા હતા વાવાઝોડું આવ્યું હતું જોઈ શકો છો કે હજુ પણ ગ્રાઉન્ડની અંદર જે ઝાડ પડેલા જોવા મળી રહ્યા છે કુલમણીને વાત કરીએ તો વડોદરાના ખેલૈયાઓ બિલકુલ થનગનાટ કરવા તૈયાર છે આયોજકો તમામ તળામાર તૈયારીઓમાં લાગી ગયા છે પરંતુ આ વર્ષે જે રીતે વરસાદ સતત પડી રહ્યો છે સાથે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે અને તેને લઈને ખેલૈયાઓ સાથે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી બીપી અસ્મિતા વડોદરા